હલો, કેમ છો મિત્રો? જય જલારામ. મારા અરધ્યાનો વિડીયો યુટ્યુબ ઉપર ચડ્યા પછી ઘણા મિત્રોની ફરમાઈશ હતી કે ગુંદર પાક ઘરે સહેલાઈથી કેવી રીતે બનાવો તે જણાવજો. તો આજે ચલો હું તમને શીખવાડું છું શિયાળાનું સ્પેશિયલ વસાણું ગુંદર પાક. એના માટે આપણે એક કઢાઈ લીધી છે, જાડા તળિયાવાળી કઢાઈ મેં ગરમ મૂકી છે. તેમાં હું 100 થી 125 ગ્રામ જેટલું ઘી નાખું છું. ઘી થોડું ગરમ થાય એટલે આપણે એમાં 150 ગ્રામ જેટલો ગોળ છે તે ઉમેરીશું. આપણે ગોળને બરોબર ઓગાળી લેવાનો છે. ગેસ આપણે ધીમા તાપે જ રાખવાનો છે. ધીમા તાપે આપણે ગોળ અને ઘી બરોબર એક રસ થઈ જાય તેવી રીતે આપણે એને ઓગાળી લેવાનો છે. હું આ ગુંદર પાક બનાવતી વખતે કોઈ પણ લોટનો ઉપયોગ કરતી નથી. આપણું ઘી અને ગોળ એકદમ સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ એ રીતે આપણે આ ગોળને અને ઘીને મેશ કરી લેવાનું છે. બધું એક રસ કરી લેવાનું છે. હવે આપણો ગોળ ફૂલવા માંડ્યો છે એટલે આપણે હવે એમાં નાખીશું પહેલા 2 થી 3 મોટી ચમચી સૂંઠ. આ સૂંઠ મેં ઘરે જ બનાવેલી છે. એનો વિડીયો તમારે જોઈતો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર એનો વિડીયો મૂકેલો છે. હવે નાખીશું આપણે 2 મોટી ચમચી કંઠોડા. હવે આપણે નાખીશું 2 મોટી ચમચી મગજતરીના બી. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. હવે નાખીશું 1 વાટકી બદામનો ભૂકો છે, 100 ગ્રામ બદામનો મેં ભૂકો બનાવેલો છે એ નાખીશું. આ કાજુનો ભૂકો છે, આ પણ 100 ગ્રામ કાજુનો ભૂકો છે એ પણ આપણે એમાં એડ કરીશું. આ મેં 70 ગ્રામ ગુંદર લીધો છે એને મેં મિક્સરમાં આવી રીતે ક્રશ કરી લીધો છે. હવે આપણે એ એમાં ઉમેરીશું. આ મેં 2 કાટલા એટલે 200 થી 250 ગ્રામ ટોપરું છીણ્યું છે. એમાંથી આપણે 100 થી 150 ગ્રામ ટોપરું આમાં નાખીશું. આ 2 ચમચી પિસ્તાનો ભૂકો છે તે પણ આપણે એમાં એડ કરીશું. હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બરોબર મિક્સ થઈ ગયું છે. મેં એના માટે આ એક પ્લેટ ગ્રીસ કરીને રાખી છે. હવે આપણે એમાં ઠારી દઈશું. જો તમારે ચોસલા ના પાડવા હોય તો તમે આના લાડવા પણ બનાવી શકો છો.
જો આપણે આવી રીતે ટ્રેમાં કાઢી અને બધું આપણે આવી રીતે દબાઈ દબાઈ અને સેટ કરી લેવાનું. ઉપરથી આપણે આવી રીતે કાજુ, બદામ, પિસ્તાની કતરણ આ બધું આપણે ઉપર આ વાટકી ઉપર આપણે સેજ ઘી લગાવી અને એને આવી રીતે પ્રેસ કરી દેવાનું, જેથી કરીને આપણે ચપટા પાડીએ ત્યારે આપણા કાજુ બદામ ને એવું બહાર ઉખડી ના જાય. આપણો આ ગુંદર પાક સેજ ગરમ હોય ત્યારે જ આપણે આવી રીતે એને કાપા પાડી લેવાના. ઠંડુ થશે એ પછી થોડું હાર્ડ લાગશે, તો આપણે આવી રીતે કાપા પાડી અને 15-20 મિનિટ સુધી એને સેટ થવા મૂકી દેવાનું. પછી તમે જોઈ શકશો કે એકદમ સરસ આપણા ગુંદર પાકના પીસ પડી જશે. જો મિત્રો તમે જોઈ શકો છો આપણો ગુંદર પાક એકદમ ટેસ્ટી હેલ્ધી તૈયાર થઈ ગયો છે. તો તમે પણ આ રીતે બનાવજો, તમારા પરિવારને ખવડાવજો, આ દરેક વડીલને પણ ખાવાનો સારો રહે છે. તો તમે પણ આ રીતે બનાવજો અને તમારા ઘરના બધા સભ્યોને ખવડાવજો. આવી કોઈ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણે આવી નવી કોઈ રેસીપી સાથે મળીએ. ચલો જય જલારામ.